આવતીકાલે કચ્છી માળીનું નવું વર્ષ અષાઢી બીજનો પવિત્ર તહેવાર છે ત્યારે આજે ખાસ કરીને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગનું એક આયોજન કરવામાં આવ્યું. આવતીકાલે અષાઢી બીજનો પવિત્ર તહેવાર અને સમગ્ર કચ્છી માળીનું નવું વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. અષાઢી બીજના પર્વને લઈને વિશાળ શોભાયાત્રાનું આયોજન સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને લઈને આજે ભુજમાં પોલીસ દ્વારા પગપાળા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીવાયએસપી રવિશાસિંહ જાડેજાના સીધા નેતૃત્વ હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઈ, પોલીસ કર્મીઓ વગેરે કાફલો આ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા. સૌથી અગત્યની વાત એ છે કે ડીવાયએસપી જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ આ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં વાહનો સાથે સાથે પગપાળા પોલીસ કર્મીઓ, મહિલા પોલીસ કર્મીઓ પણ આ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા. આવતીકાલે અષાઢી બીજનો તહેવાર હોય વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને જેકેટ સાથે નીકળેલા પોલીસ કર્મીઓ ખાસ કરીને લોકોને નિહાળતા હતા. મોટી સંખ્યામાં લોકો આ ફૂટ પેટ્રોલિંગને નિહાળવા માટે એકત્ર થયા હતા અને પોલીસની કતારબંધ લાઇનો અને કતારબંધ વાહનો સાથે આ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને સાયરન સાથેની ગાડીઓ નીકળી હતી ત્યારે લોકો તેમને નિહાળવા માટે બંને તરફ એકત્ર થઈ ગયા હતા અને ફૂટ પેટ્રોલિંગનો આશય માત્રને માત્ર કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુ સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું. આવતીકાલે અષાઢી બીજ એટલે કે કચ્છીનું નવું વર્ષ હોય, પવિત્ર તહેવાર હોય, અષાઢી બીજ નિમિત્તે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ખાસ કરીને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈપણ પ્રકારનો અનિચ્છ બનાવ ન બને તે માટે આજે આ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 20 થી વધુ વાહનો હતા અને પોલીસોની ફોજ જોડાઈ હતી.